વડોદરામાં તારીખ 7 જુલાઈ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને પોલીસ પ્રશાસનનો એક્શન પ્લાન રેડી. 7 જુલાઈ અષાઢી બીજ નિમિત્તે વડોદરાના ગોત્રી મંદિરથી ભગવાન જગન્નાથ યાત્રાને લઈને વડોદરા શહેર પોલીસની બેઠક મળવા પામી હતી, જેમાં મોટી સંખ્યામાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇસ્કોન મંદિરના પદાધિકારીઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા વડોદરા રેલવે સ્ટેશન વિસ્તારથી પસાર થઈ નિર્ધારિત રૂટ ઉપર નીકળશે, જેમાં ભગવાન જગન્નાથજી તમામ ભક્તોને પોતાના દર્શન આપશે. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવી ભક્તો જોડાતા હોય છે, તેને લઈને વડોદરા શહેર પોલીસ પણ સજ્જ બની છે અને ભક્તજનોને કોઈ પણ અગવડતા ન પડે તેની પૂર્ણ તકેદારી પોલીસ તંત્ર દ્વારા રાખવામાં આવી છે. બોડી વન કેમેરા, ધાબા પોઈન્ટ, મહિલા પોલીસ, ડ્રોન કેમેરા સાથે વડોદરા શહેર પોલીસ તમામ ગતિવિધિ ઉપર ચાંપતી નજર મૂકશે. આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના ઇસ્કોન મંદિરના તમામ પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે 7 તારીખે યોજનાર શ્રી જગન્નાથ રથયાત્રાના પરિપ્રેક્ષ્યમાં ટેમ્પલ પરિસરમાં આપણે એક મિટિંગનું પણ આયોજન કરી છે, જેમાં સ્વામીજી પોતે અને ટેમ્પલ મેનેજમેન્ટના પ્રતિનિધિઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન સંલગ્ન વિભાગોના પ્રતિનિધિઓ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે આજે ચર્ચા થઈ છે. તો રથયાત્રા અનુસંધાને જે મંદિર તરફથી અને એમના ટ્રસ્ટ તરફથી અને અન્ય વિભાગો તરફથી કરવાની થતી કામગીરીનું વિસ્તૃત ચર્ચા કરી છે. પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થા તો કરવામાં આવશે જ, પરંતુ અન્ય જે મધ્ય ગુજરાત વીજ નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમના RMB કે આપણે રત્ન નિર્માણ કરનાર ટેકનિકલ ટીમ, બધાના મુદ્દાઓ આપણે પ્રશાતો મુદ્દાઓને ચર્ચા કરી છે અને વિભાગ તરફથી સ્થાનિક પોલીસ અધિકારીઓ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના વધારાના ટુકડીઓ, ગૃહરક્ષક દળના માનદવેતકો, ટ્રાફિક બ્રિગેડના સભ્યો અને વધારાના સંખ્યામાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ આ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીનું રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવા માટેનું આયોજન થઈ ગયું. પોલીસ વિભાગ તરફથી શહેરજનો અને બહારથી આવનાર લોકો માટે ટ્રાફિક મૂવમેન્ટ, માર્ગ ઉપર કોઈ પણ પ્રકારે રડે નહીં તે માટે વિશેષ જાહેરનામા બહાર પાડીને પણ આપણા રેગ્યુલેશન અને સુરક્ષાના અનુસંધાને આ વખતે આપણે ખાસ CCTV કેમેરા, બોડી વોર્ન કેમેરા, ડ્રોન કેમેરાથી પણ આપણે સર્વેલન્સ રાખીને સમગ્ર ઘટનાક્રમને સારી રીતે આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી મોનિટરિંગ કરી શકે તે પ્રકારનું પણ આયોજન કરી છે. તો ટેકનોલોજીથી સુસજ્જિત થઈને પોલીસ તે દિવસે પૂરા તાકાત સાથે આપણે પીસફુલ કન્ડક્ટ ઓફ ઇવેન્ટ માટે પ્રયાસ કરીશું.